તો ભાવનગરના ધ્રુવા ગામની આંગણવાડીમાં બાળકોને પીરસાતા ભોજનમાં ઈયળ નીકળતા હોબાળો મચ્યો હતો. મમતા દિવસ હોવાથી બાળકોને રજા અપાતા બાળકો ભોજન લઈ ઘરે ગયા હતા. જ્યાં વાલીઓને ભોજનમાં ઈયળ જોવા મળતા ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. નાના મોટા કામોમાં તો તંત્રની બેદરકારી અનેક વાર જોવા મળે છે, પણ શું આ તંત્રને આ નાના ભૂલકાઓ પર પણ દયા નથી આવતી? આવી રીતે બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા જરાય શરમ ના આવી? વાલીઓ દ્વારા આંગણવાડીના ભોજનની ગુણવત્તા અંગે અનેક વાર રજૂઆત કરવામાં આવી છે, પણ બહેરા તંત્રના કાને કોઈ પણ રજૂઆતો સંભળાતી નથી. તો આ પહેલી ઘટના નથી જ્યાં ખાવામાંથી ઈયળ કે પછી કોઈ જીવાત નીકળી હોય. અનેક ઘટનાઓ રાજ્યમાં બની ચૂકી છે. અને જોયું તો જમવામાં ઈળ નીકળી હતી મોટી જબરી, એટલે બેનને પણ રજૂઆત કરી તો બેને કીધું, જોયું અને બેને પણ કીધું કે હા ઈળ છે. અને આની પહેલાં એક પણ એકવાર રજૂઆત કરેલી છે, કારણ કે જમવાનું છે ને બહુ ખરાબ આવે છે, કાછું બહુ આવે છે. અને આની પહેલાં એકવાર રજૂઆત કરેલી જ છે અને આ બીજી દાણ થયું છે. એટલે અમારી એક જ અપીલ છે, જમવાનું આપો તો સારું આપો, નહીંતર બંધ કરી દો. અમારા બાળકોને આવું જમવાનું ન આપો. ભોજન એ લોકોને ટિફિનમાં આપી દીધું. ટિફિનમાં અહીંયા ખોલીને જોયું, તેમાંથી મોટી જબર ઈળ નીકળી. આવી રજૂઆત વારંવાર અમે કરવી છે, પણ કંઈ આ લોકો ધ્યાન દેતા નથી. કાચું આવે છે ને એક બે દિવસ પહેલાં લાપસી આવી હતી, તો હાવ ગાયને નીરી દીધી, પણ છોકરાને નહોતી ખબર આવી બહેનોએ. રૂવા કેન્દ્ર 157માં ઈળ અમારા નાસ્તામાંથી મળી એવું અમારે ધ્યાને આવેલું છે. હાલમાં અમે તપાસ કરીએ છીએ, તપાસમાં તથ્ય જણાશે તો એક દિવસની કપાત પણ કરવામાં આવશે અને આગળની જે કંઈ પણ કાર્યવાહી કરવામાં આવશે. પણ હાલમાં હવે અમે એ તપાસ કરીએ છીએ કે જે ફરિયાદ આવી છે એમાં તથ્ય કેટલું છે. જો તથ્ય સાબિત થશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.